સાથે તેની ભવ્ય ઉજવણી ભાજપ દ્વારા દેશભરમાં કરવામાં આવી રહી છે. આ વર્ષોમાં વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ નવ વર્ષના સુશાસનની એક માસ સુધી વિવિધ કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આજે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે ભાવનગર લોકસભા એટલે કે ભાવનગર શહેર જિલ્લો અને ખાસ બોટાદ જિલ્લા ભાજપના હોદ્દેદારોની એક બેઠક ભાવનગર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ, જેમાં ભાવનગર શહેર જિલ્લા પ્રમુખ સંગઠનના મહામંત્રી અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બધા જ કાર્યક્રમો સરકારના નવ વર્ષ નરેન્દ્રભાઈના પૂર્ણ થતાની સાથે એક ઉજવણીના ભાગરૂપે આખા મહિના સુધી આ કાર્યક્રમો અલગ અલગ પ્રકારના થવાના છે. તે પૈકીના આજનો કાર્યક્રમ અમે 14 તારીખે અમારું લોકસભા વિસ્તારની અંદર એક મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ, જે આખા દેશની અંદર બધી જ લોકસભા વિસ્તારની અંદર થાય છે. એના આયોજનના ભાગરૂપે બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો અને ભાવનગર મહાનગર એ ત્રણેય વિસ્તારના આગેવાનો મુખ્ય કાર્યકર્તાઓ એના આયોજન માટે આજે ઉપસ્થિત રહ્યા છીએ અને અમને પ્રદેશમાંથી 50,000નો જે ટાર્ગેટ આપ્યો છે એ ટાર્ગેટ કરતાં પણ વધારે સંખ્યામાં કાર્યકર્તાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહે એ પ્રકારની અમારી તૈયારીના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ અમે સર્કિટ હાઉસ ખાતે રાખેલો હતો. ખૂબ પ્રભાવી કાર્યક્રમ થાય એના માટેના અમારા બધા જ આગેવાનો, અમારા બધા જ નેતાઓ, અમારા બધા જ કાર્યકર્તા મંડળથી લઈને જિલ્લા સ્તરના એ બધા કામે લાગી ગયા છે, એટલે ખૂબ સારું એક પ્રભાવી સંમેલન થાય એના માટેની તૈયારી કરીએ છીએ. રાષ્ટ્રીય કક્ષાએથી પણ અમને માર્ગદર્શન માટે આ સંમેલનને સંબોધવા માટે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ વધારવાનું છે, એટલે અમે એના માટે પણ આનંદ અનુભવીએ છીએ. સમાચાર અહીં સમાપ્ત કરી.